આપણે જોયું કે HTML એટલે શું, HTML નો મુખ્ય ઉપયોગ શું છે, ત્યાં નથી બેઝિક અમુક જે ટોપ હતી એ ટોપને ચેક કરી લઈએ કે વેબ પેજ એટલે શું, વેબસાઇટ એટલે શું, બ્રાઉઝર એટલે શું, અલગ અલગ જે ટેબ છે એ ટેબ શું છે, એ બધી માહિતી થઈ પહેલા લેક્ચરમાં આપણે ચેક કરી લઈએ. આજના લેક્ચરમાં આપણે તૈયાર કરી પહેલા HTML ટેબ ની માહિતી HTML છે, હેડર ટેગ તરીકે ઓળખાય છે. તો આ હેડિંગ ટેગ શું છે એના માટે જોશું, અને ત્યાર પછી અલગ અલગ જેના બેઝિક HTML ના જે ટેગ છે એ ટેગ ની માહિતી જોશે. તો સૌથી પહેલા આપણે જોઈએ અહીંયા કે HTML હેડિંગ સ્ટાઇલ ટેગ. જ્યારે આપણે કોઈ HTML પ્રોગ્રામ બનાવીએ છીએ ત્યારે ત્યાં આપણે હેડિંગ ટેગ તરીકે ઉપયોગ કરીએ છીએ, જેને હેડર ટેગ તરીકે ઓળખી શકાય છે. તો આ ટેગ શું છે? તો જો યાદ રાખો, કોઈ પણ HTML દસ્તાવેજ સામાન્ય રીતે વધારા સાથે શરૂ થાય છે. કોઈ પણ પ્રોગ્રામ આપણે બનાવીએ છીએ, કોઈ ડોક્યુમેન્ટ બનાવીએ છીએ, ત્યારે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ, એને કોઈ ટાઇટલ આપીએ છીએ, એક વધારો તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયાથી જે આપણું ડોક્યુમેન્ટ છે શરૂ થાય છે, તો આ ટાઇટલ આપવા માટે આપણે આ હેડર ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. HTML માં વધારા માટે પૂર્વ સ્થાપિત 6 ટેગ ઉપલબ્ધ છે. HTML ની અંદર આપણે અલગ અલગ આવા 6 ટેગ જે પૂર્વ સ્થાપિત કરી શકીએ, બિલ્ટિન ટેગ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેવા કે H1, H2, H3, H4, H5, H6. તો આ 6 ટેગ જે છે એ પૂર્વ સ્થાપિત ટેગ તરીકે આપણે ઓળખીએ છીએ. This is my program. અને અહીંયા આગળ H1 ટેગ ને હું ક્લોઝ કરું. આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા લેક્ચરમાં જોયું કે જ્યારે આપણે કોઈ ટેગ ને શરૂ કરીએ ત્યારે ફરજિયાત એ ટેગ શું કરવો પડે છે, ક્લોઝ કરવો પડે છે. તો અહીંયા આગળ મેં H1 ટેગ ની સ્ટાર્ટ કર્યું, અહીંયા ક્લોઝ કરાવ્યું, અને વચ્ચે એક સ્ટેટમેન્ટ લખાયું છે કે This is my પ્રોગ્રામ. એવી જ રીતના H2 ટેગ લખીએ, This is my પ્રોગ્રામ. H2 ટેગ ને અહીંયા ક્લોઝ કરીએ. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ પણ આપણે જોઈએ, H3, This is my પ્રોગ્રામ. તો હવે આ ત્રણેયમાં ડિફરન્સ શું જોવા મળશે એ વસ્તુ આપણે સમજવાની છે. હેડર ટેગનો ઉપયોગ કરીએ છીએ. હમણાં જ મેં કીધું એવી રીતના કે ત્રણેય આવા સ્ટેટમેન્ટ લખી જ્યારે પ્રોગ્રામ રન કરશે ત્યારે આઉટપુટ છે એ કેવું હશે એ થોડું પહેલા કહેવું છે. હાઈ હશે, દાખલા તરીકે અહીંયા H1 ટેગનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને આવી રીતે સપોઝ કે મોટા સાઈઝ ની અંદર લખી જોવા મળશે કે This is my program. એવી જ રીતના H2 નો ઉપયોગ કરવામાં આવે છે તો એ થોડા સ્મોલ અક્ષરમાં લખાશે કે This is my program. અને એવી રીતના થર્ડ એનાથી પણ છે થોડું નાના અક્ષરમાં જોવા મળશે. તો આવી રીતના આપણે અહીંયા આગળ આઉટપુટ છે જોઈ શકીએ છીએ. H1 ટેગ છે તો એ સૌથી મોટું અક્ષરમાં લખાયું છે, H2 ટેગ છે તો એ થી થોડા નાના અક્ષરમાં આવે છે, H3 ટેગ છે કે એથી પણ થોડા નાના અક્ષરમાં લખાય છે. તો આ રીતના H4, H5 અને H6 પણ સિક્સ ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ. આઈ થિંક આઈડિયા આવી ગયા છે કે ખરેખર આ હેડર ટેગનો ઉપયોગ શું છે. ત્યાર પછી HTML માં વપરાતા બેઝિક ટેગ નીચે મુજબ છે. આ તો આપણે ચર્ચા કરી હેડર ટેગ, હેડિંગ ટેગ. જ્યારે આપણું ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ ને કોઈ ટાઇટલ આપવું છે તો આપણે કોઈ પણ ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ.
પણ હવે સાથે સાથે જ્યારે આપણે ડોક્યુમેન્ટેશન જે બનાવીએ છીએ એની સાથે જે બેઝિક એક જે છે કે તેનો અહીંયા લખાણ સામે જે એનાલિસિસ આપવામાં આવ્યો છે તો કોમનલી જે ટેક છે કે આપણે 1 બાય 1 જે પ્રકાર છે તો પહેલો ટેક આપવામાં આવ્યો છે ટી કે અહીંયા આપણે તફાવત જોઈ શકો છો કે કરતા બ્રેકેટ થી આપણે સ્ટાર્ટ કરેલું છે ક્લોઝ કરેલું છે અને વચ્ચે ટી એવું નામ લખ્યું છે એટલે આપણે ટી કે તરીકે ઓળખી શકીએ છીએ આ એક લખાણને ફકરા સ્વરૂપે ગોઠવે છે ટી ટેક મીન્સ પેરેગ્રાફ કે જ્યારે આપણે ડોક્યુમેન્ટ બનાવીએ છીએ તો કોઈ એક ટાઈપનું જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આપણે પેરેગ્રાફ સ્વરૂપે રજૂ કરવું છે તો આપણે ટી ટેકનો ઉપયોગ કરી શકીએ છીએ તો અહીંયા આપણે ટી ટેક થ્રુ કોઈ પણ માહિતી જે પેરેગ્રાફ સ્વરૂપે જે રજૂ કરી શકીએ એવી જ રીતના નેક્સ્ટ બીજો ટેક આવે છે બીઆર ટેક ક્લોઝ કરવાની જરૂરિયાત રહેતી નથી કે માત્ર એટલા માટે આપણે સ્ટાર્ટિંગ કરાવી દઈએ ક્લીન અપ તેથી આ ટેકને ઘણી વખત ખાલી ટેક તરીકે પણ ઓળખવામાં આવે છે અગેન વિદ્યાર્થી મિત્રો ખાસ આ પોઈન્ટને જે કન્સિડરેશન તો ધ્યાનમાં લેજો ઘણી વખત એક્ઝામ માં પૂછી શકાય છે કે નીચેનામાંથી ખાલી જગ્યા કઈ ખાલી ટેક તરીકે ઓળખાય છે એ બી કે લાઈન હોય બી બી કે લાઈન હોય સી બી કે યુ કે કા ઓપ્શન આઈ હોય આપણે લખવું હોય છે કે બી આ કે છે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે એક લાઈન લીધી છે એક જ લાઈનની અંદર આપણું સ્ટેટમેન્ટ લખેલું છે પણ ખરેખર જ્યારે પ્રોગ્રામને રન કરવામાં આવશે ત્યારે આનું આઉટપુટ જે મળશે કે આઉટપુટ કેવું મળશે કે બે લાઈનની અંદર પ્રિન્ટ થઈ મળશે પહેલી લાઈનમાં આટલું લખાશે કે ધીસ ઇઝ માય અને બીજી લાઈનમાં ફર્સ્ટ પ્રોગ્રામ એવું લખાશે શા માટે કે આપણે અહીંયા આગળ જ્યારે બીઆર ટેગનો ઉપયોગ કર્યો છે બીઆર એટલે બ્રેક અથવા તો નેક્સ્ટ લાઈનમાં પ્રિન્ટ કરવું ભલે આપણે ત્યાં એક જ લાઈનમાં સ્ટેટમેન્ટ લખ્યું છે પણ ખરેખર જ્યારે પ્રોગ્રામને રન કરીએ છીએ ત્યારે બીઆર પછીનું જે સ્ટેટમેન્ટ છે એ ઓલવેઝ અહીંયા લખાય છે નેક્સ્ટ લાઈનની અંદર લખાય છે તો આવી રીતે આપણે બીઆર ટેગનો ઉપયોગ કરીએ છીએ નેક્સ્ટ ત્રીજો ટેગ ઉપર આવીએ પ્રી ટેગ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રી ટેગ શું છે આ ટેગની વચ્ચે લખવામાં આવેલ લખાણની ગોઠવણી જેમની તેમ જ જળવાય રહે છે મીન્સ કે આપણે અગાઉ કહ્યું છે કે જે નક્કી કરી દઈએ છીએ પ્રી ડિફાઇન કરીને આપણે ઓળખી શકીએ છીએ આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે ભાઈ જ્યારે આપણે કોઈ સ્ટેટમેન્ટ લખાવીએ છીએ પણ એ ઓલવેઝ એક સિંગલ લાઈનમાં જ ડેટાને પ્રિન્ટ કરાવવા આવે છે પણ હું આપને એક એક્ઝામ્પલ આપું તમને સમજાવું કે સપોઝ કે મેં જ્યારે કોડિંગ કરું છું પ્રોગ્રામ લખું છું ત્યારે જે ફોર્મેટમાં લખું છું એ જ ફોર્મેટમાં જ્યારે પ્રોગ્રામને રન કરું ત્યારે પણ જે આઉટપુટ મળવું જોઈએ તો આપણે આ પ્રી ટેગનો ઉપયોગ કરી શકાય તો અહીંયા પછી પ્રી ટેગ થી સ્ટાર્ટ કરીશ હવે પ્રી ટેગ ની અંદર છે રીતે આપણે આપણું જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ રજૂ કરો છો લખી શકે દાખલા તરીકે મારે અહીંયા આગળ ધીસ લખવું છે જ્યારે પ્રોગ્રામ રન થાય ત્યારે અહીંયા જ લખાઈ જાય દાખલા તરીકે હું અહીંયા પ્રિવ્યુ આપું તો આ રીતે આપણે પેજ છે એમાં મારે ધીસ એ અહીંયા લખાવવાનું છે ઇઝ છે એ સેન્ટરમાં લખાવવાનું છે માય ફર્સ્ટ પ્રોગ્રામ આવી રીતના મારે સપોઝ કે કંઈક લખાવવું છે તો આ હવે પ્રી ટેગની અંદર જે લખવું પડશે તો અહીંયા તમે ડીસ લખાવડાવું ત્યાર પછી નેક્સ્ટ લાઈનમાં અહીંયા ડીસ લખાવડાવું એ જ રીતના નેક્સ્ટ લાઈનમાં માય લખો એ જ રીતના અહીંયા આગળ નેક્સ્ટ લાઈનમાં ફર્સ્ટ લખો અને ત્યાં પછી છે પ્રોગ્રામ આવું લખી શકું છું અને અહીંયા આગળ શું કરી દેશે પ્રી ટેગને ક્લોઝ કરી દેશે તો આનું મીનિંગ શું થયું કે પ્રી ટેગ અહીંયાથી સ્ટાર્ટ થાય છે પ્રી ટેગ અહીંયા ક્લોઝ થાય છે તો આ
બંને ટેગની વચ્ચે જે કોઈ આપણે લખાણ જ્યાં જે પોઝિશન ઉપર લખેલું છે એ જ પોઝિશન ઉપર જ્યાં પ્રોગ્રામ રન કરશે ત્યારે આપણે આઉટપુટ સ્ક્રીન ઉપર જોવા મળશે પણ જો આપણે આપણે કોઈ ના કરવો હોય તો આ બધું સ્ટેટમેન્ટ માત્ર એક જ લાઈનમાં પ્રિન્ટ થાય દાખલા તરીકે this is my first program પણ ક્યારે ખાલી આપણે કોઈ કે જ્યારે આપણે પ્રિન્ટ ટેગનો ઉપયોગ કરતા નથી ત્યારે અત્યારે આપણે આ પ્રિન્ટ ટેગનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે આપણે આઉટપુટ છે આટલું લખીને કેવું જોવા મળશે આ ટાઈપનું જોવા મળશે ખાસ મગજમાં સેટ કરજો નેક્સ્ટ બી ટેગ આપવામાં આવ્યો છે બી એટલે બોલ્ડ ટેગ ઘણી વખત આપણે આવું કહેતા હતા સ્ટેટમેન્ટ કોઈ વર્ડ કોઈ પેરેગ્રાફ અહીંયા આપણે બોલ્ડ અક્ષરની અંદર લખવું છે તો આપણે બી ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ દાખલા તરીકે કોઈ નાનું એક્ઝામ્પલ અહીંયા કન્સિડર કરું તો સપોઝ કે હું અહીં લખાવડાવું છું કે મારે ધીસ છે એ બોલ્ડ અક્ષરમાં લખવું છે તો અહીંયા હું આ બી ટેગ થી સ્ટાર્ટ કરાવીશ ધીસ લખાવીશ અને અહીંયા આગળ આ બી ટેગ ને હું ક્લોઝ કરીશ પછી ઇઝ માય પ્રોગ્રામ આ હું સ્ટેટમેન્ટ એક લખેલું છે પણ જ્યારે પ્રોગ્રામ ને રન કરવામાં આવશે ત્યારે માત્ર ખાલી જે ધીસ વર્ડ છે એ બોલ્ડ અક્ષરમાં લખાશે બાકી રીમેનિંગ જે વર્ડ અથવા સ્ટેટમેન્ટ છે એ નોર્મલ સ્ટાઇલમાં જ લખાશે તો આનો મીનિંગ અહીંયા બી ટેગ તરીકે લખી શકીએ એ જ રીતના નેક્સ્ટ યુ ટેગ મીન્સ અંડરલાઈન એટલે આપણે જોઈએ છીએ કે કોઈ એવો વર્ડ લીધી છે કોઈ લાઈન લીધી છે આપણે અંડરલાઈન કરીએ છીએ તો એવી રીતના આપણે અંડરલાઈન આપવા માટે યુ ટેગ નો ઉપયોગ કરવામાં આવે છે આ એક્ઝામ્પલમાં કદાચ બેઠો કે મારે પ્રોગ્રામ ની નીચે અંડરલાઈન કરવી છે તો હું અહીંયા આગળ આ યુ ટેગ નો ઉપયોગ કરી શકું તો અહીંયા આગળ હું યુ ટેગ થી સ્ટાર્ટ કરાવીશ ત્યાં આગળ પ્રોગ્રામ એવું લખીશ અને અહીંયા આગળ યુ ટેગ ને ક્લોઝ કરીશ તો આ શું થશે કે જ્યારે પ્રોગ્રામ રન થશે ત્યારે ધીસ થી બોલ્ડ અક્ષરમાં લખાઈ આવશે અને પ્રોગ્રામ ની નીચે થી અંડરલાઈન થઈ આવશે એવી રીતના આ ઇંગ્લિશ ઇટાલિક અક્ષરની જે ફોન્ટ સ્ટાઇલ છે એ ઇટાલિક ફોર્મેટમાં લખીશ તો આપણે આઈ ટેગ નો ઉપયોગ કરી શકીએ છીએ એવી રીતના નેક્સ્ટ ટેગ છે એસ ટેગ જેને સ્ટેક ટેગ તરીકે ઓળખી શકાય છે મિત્રો ઘણી વખત આપણે જોઈએ છીએ કે અમુક લખાણ કરેલું હોય કે કોઈ એક વર્ડ લખેલો હોય લખી અને એના ઉપર લીટો કરેલા હોય તેને સ્ટ્રાઇક દાખલા તરીકે હું એમ કહું કે મેં અહીંયા ધીસ લખ્યું પણ એના ઉપર મારે આ રીતના લીટો આપવો છે તો આપણે આ ટેગ નો ઉપયોગ કરી શકીએ સ્ટ્રાઇક ટેગ ની મદદથી આ ફોર્મેટમાં આપણે જે તે વર્ડ સ્ટેટમેન્ટ કે સમથિંગ માહિતીને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ નેક્સ્ટ ટીટી ટેગ આ ટેગ ની મદદથી એલિમેન્ટ નું લખાણ ટાઇપરાઇટર જેવા અક્ષરોમાં લખાય છે ટીટી ટેગ ટીટી મીન્સ ટાઇપ રાઇટર ટેગ તરીકે આપણે ઓળખી શકીએ છીએ અથવા ટાઇપ ટેક્સ્ટ તરીકે પણ ઓળખી શકીએ છીએ તો આ ટેગ ની મદદથી ખાસ વસ્તુ શું થઈ શકે છે કે એલિમેન્ટ નું લખાણ ટાઇપરાઇટર જેવા અક્ષરોમાં લખાય છે ટાઇપરાઇટર જેવા અક્ષરોમાં જે નોર્મલ અક્ષરથી થોડા અલગ પડે છે તેને મોનોસ્પેસ ફોન્ટ અથવા ખાસ આપણે મેન્શન કરજો એક્ઝામમાં ઘણી વખત પ્રશ્ન પૂછાય છે આપણી સામે તેને મોનોસ્પેસ ફોન્ટ અથવા તો એની ટાઇપ મશીન તરીકે પણ ઓળખી શકાય છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો એક્ઝામમાં ઘણી વખત પૂછી શકાય છે બરોબર તો ટીટી ટેગ ની મદદથી આપણે તે કેવા અક્ષરમાં લખી શકીએ છીએ મોનોસ્પેસ ફોન્ટ અથવા તો એની ટાઇપ ની સ્ટાઇલ ની અંદર આપણે લખાણ લખી શકીએ છીએ નેક્સ્ટ સ્મોલ ટેગ આ એલિમેન્ટનું લખાણ આજુબાજુના લખાણ કરતા એક ફોન્ટ સાઇઝ જેટલું નાનું દેખાય છે આ કે ફોન્ટ સાઇઝ જો કોઈ સ્મોલ એનું નામ છે એનું કામ છે કે જે નોર્મલ સપોઝ કે આપણો એક સ્ટેટમેન્ટ છે ક્યારે રીતના આપણે જોઈ શકીએ છીએ પણ જ્યારે આપણે એક જગ્યા પર ઉપયોગ કર્યો છે ત્યાં આપણે શું થાય કે એ એના પ્રીવિયસ લખાણ કરતા એના આગળના લખાણ કરતા કેટલું જોવા મળશે આજુબાજુના લખાણ થોડું નાનું જોવા મળશે અહીંયા આપણે એક્ઝામ્પલ પણ તમને આપવા આવ્યું છે જોઈ શકો છો દાખલા તરીકે ધીસ ઇઝ પછી સ્મોલ ટેગ આપણે શરૂ કર્યો ત્યાં આગળ ફર્સ્ટ વર્ડ લખાવીએ છીએ અને પછી આપણે સ્મોલ ટેગ ને ક્લોઝ કરીએ છીએ તો આનો મીનિંગ શું થયો કે ધીસ ઇઝ છે એ નોર્મલ અક્ષરમાં લખાશે પણ જે ફર્સ્ટ છે એ થોડા નાના અક્ષરમાં લખાશે શા માટે કે આપણે સ્મોલ ટેગ નો ઉપયોગ કરીએ છીએ એટલા માટે નેક્સ્ટ એવી જ રીતના સેમ બિગ ટેગ નો ઉપયોગ કરવામાં આવે છે પણ સ્મોલ ટેગ ની રિવર્સ કારણ કે તેની આજુબાજુના લખાણ કેવું જોવા મળશે મોટા અક્ષરમાં જોવા મળશે તો સાચો ટીપ હશે
તો આ ગુણધર્મ આપણે યાદ થઈ
કે એચઆરએફ છે એ ગુણધર્મ હોય તો આ ગુણધર્મ દરેક ટેકની સાથે હોયલા છે એસા માટે તો કે હું કેવી વધારે માહિતી આપું છે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અથવા કન્ટેન્ટ છે કન્ટેન્ટને પ્રોપરલી અથવા તો એક્ટ્રેક્ટિવ અથવા એને કોઈ એવા ફોર્મેટની અંદર રજૂ કરવા માટે આ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે ગુણધર્મ બે ભાગમાં ખાસ થયેલા હોય છે પહેલો ભાગ છે કે ગુણધર્મનું નામ અને ત્યાર પછી ગુણધર્મની કિંમત તો દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ એક્ઝામ્પલ મેં આપ્યું છે કે અહીંયા આગળ જ્યારે આ નામ અને ગુણધર્મની કિંમત લખવામાં આવે છે કે ઇઝ ઇક્વલ ટુ સાઇન પ્રત્યાત કરવામાં આવે છે બરાબરની સાઇન પ્રત્યાત કરવામાં આવે છે તો અહીંયા પણ કે અલાઈન ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર સેન્ટર જો કોઈ વેલ્યુ આપી હોય તો આપણે વેલ્યુ પણ આપી શકીએ પણ એના ગુણધર્મ ઉપર ડિપેન્ડન્ટ છે સપોઝ કે હું એમ કહું કે મારે ફોન્ટની સાઇઝ મોટી કરવી છે તો અહીંયા પણ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 14 એમ લખી શકું સાઇઝ શું થયું કે ગુણધર્મનું નામ થયું ઇક્વલ ટુ ડબલ કોટની અંદર 14 મીન્સ 14 તો એ 14 ને આપણે અક્ષરની સાઇઝ તો આવી રીતના આપણે એના અલગ અલગ ઘણા બધા ગુણધર્મો છે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આ ચેક કરીશું અહીંયા આપણે ખાસ આવું જોશું કે આ અલાઈન ગુણધર્મ એક એવો ગુણધર્મ છે કે લગભગ ટાઈપના ટેકને સપોર્ટ કરે છે દરેક ટેકના ગુણધર્મો અલગ અલગ હોય છે પણ આ અલાઈન ગુણધર્મ એક એવો ગુણધર્મ છે કે અહીંયા આપણે તો પીઆરની સાથે ઉપયોગી શકાય પ્રીમિયમની કોઈ પણ ટેક સાથે સપોર્ટ કરે છે તો આવી આ ટેકમાં ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આપણે અહીંયા આગળ આજના લેક્ચરમાં ખાસ એચટીએમએલના જે બેઝિક ટેક કહી શકાય એવા ટેકની જે ચર્ચા કરેલી અને આપણે જે બેઝિક જે કોન્સેપ્ટ છે એ સમજવાનો પ્રયત્ન કર્યો પર્ટિક્યુલર ટેક શું છે કે ટેક કેવી રીતના કામ કરે છે એ ટેકને ક્યાં કેવી રીતના યુઝ કરી શકાય એવી ચર્ચા કરી એટલે એના જે ગુણધર્મ છે એ ગુણધર્મની ચર્ચા કરી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે નેક્સ્ટ યુનિટ ઉપર આગળ વધીશું અને આ જ કન્સેપ્ટ કેવી રીતના આગળ જશે થેન્ક યુ